મો હરિહતાણ રમો સિદ્ધાણમ રમો આ અરિયાણ પ્રમો ઉજણ રમો લોયે આજે ઉત્તમ આર્જવ ધર્મ સંબંધી આપણે સ્વાધ્યાય કરીશું ઉત્તમ ક્ષમા ધર્મ માર્દવ ધર્મ અને ત્રીજો છે આપણે આરજવ ધર્મ હકીકતની અંદર કોઈ આ ક્રમથી ધર્મ પ્રગટ થતા નથી કે પહેલાં ઉત્તમ ક્ષમા ધર્મ પ્રગટ થયો પછી માર્દવ થયો પછી આરજવ ધર્મ થયો બોલવામાં ક્રમ પડે છે આ બધા જે ધર્મ પ્રગટ થાય છે તો કહે છે કે તો એક આત્માના અવલમ બને એના આશ્રયે જે વિતરાગ ભાવ પ્રગટ થાય છે તો કહે છે કે તે બધાને જ કોઈ એક એંગલથી ઉત્તમ ક્ષમા કહીશું ક્રોધના અભાવમાં તો એ જ વિતરાગ ભાવને બીજા એંગલમાં અહીંયા એને માન કસાઈનો અભાવ થયો તો તેને માર્દવ ધર્મ કહીશું કારણ કે જ્ઞાની ધર્માત્માને અનંતનું બંધી ક્રોધ માન માયા લોભ ઇત્યાદિ ચારેય કસાયોનો એક સાથે અહીંયા આગળ અભાવ જોવામાં આવે છે તો તેની પરિણતિની અંદર પણ ઉત્તમ ક્ષમા માર્દવ આરજવ ઇત્યાદિ ધર્મો પણ બધા એકસાથે પરિલપતા અહીંયા આગળ જોવામાં આવે છે પણ બોલવાના ક્રમની અપેક્ષાએ આજે ઉત્તમ આરજવ ધર્મની ચર્ચા જોઈશું ક્રોધના અભાવમાં ક્ષમાભાવ પ્રગટ થાય છે માન કસાયના અભાવમાં ઉત્તમ માર્દવ ધર્મ પ્રગટ થાય છે અને અહીંયા આગળ માયાચારી કસાઈના અભાવમાં ઉત્તમ આરજવ ધર્મ પ્રગટ થાય છે ઉત્તમ આરજવ આરજવ ધર્મ એટલે શું આરજવનો અર્થ થાય છે સરળતા કે જીવનો સરળ સ્વભાવ છે સહજ સ્વભાવ છે આત્માના અવલંબને એ માયા કસાઈનો અભાવ થઈને જે અહીંયા આગળ સહજતા અને સરળતા પ્રગટ થાય છે તેને સર્વજ્ઞ ભગવાન ઉત્તમ આર્જવ ધર્મ કહે છે હવે આપણે જોઈએ કે ક્રોધ કસાયના અભાવમાં જે ક્ષમાભાવ પ્રગટ થયો માન કસાયના અભાવમાં અહીંયા આગળ ઉત્તમ માર્દવ ધર્મ પ્રગટ થયો ક્રોધ થઈ ગયો સંસાર અવસ્થામાં એક અપેક્ષાએ જોવામાં આવે તો કોઈ બારમાં એક એવી ઘટના બની કે મારી ઈચ્છા અનુસાર કાર્ય ન થયું તો ત્યાં ટેમ્પરરી આપણને એક ક્રોધના પરિણામ અહીંયા આગળ ઉત્પન્ન થઈ ગયા કોઈ ઘટના વિશેષ બનતા માન કસાય પણ ઉત્પન્ન થઈ ગઈ કે ક્યારેક કોઈએ આપણા વખાણ કરી લીધા અથવા તો કાંઈ ક્યારેક આપણી કોઈએ નિંદા બી કરી લીધી તો અહીંયા આગળ વખાણ કર્યા કે નિંદા કરી તો એ પણ એક ઘટના બની મારે એ બતાવવું છે કે એ ઘટના બહારમાં કોઈ બની ગઈ અને અહીંયા માનનું સેવન મને થઈ ગયું ક્રોધ થવાવાળી ઘટના બહારમાં બની ગઈ તો મને અહીંયા આગળ ક્રોધ કસાય ઉત્પન્ન થયો પણ માયાચારીમાં એવી ઘટના બની ગઈ એવું નથી માયાચારીની અંદર તો માયાચારી કરવા માટે આ સામે ચાલીને જ ઘટના ઊભી કરે છે બંનેમાં ફરક છે ખ્યાલ આવ્યો શું કહેવા માંગીએ છીએ બહુ સમજવા જેવી વાત છે કે માયાચારીના પરિણામ થઈ ગયા એમની માયાચારીના પરિણામ તો પ્લાનિંગ સાથે જ એને કર્યા છે જગતની અંદર કોઈ પણ જીવને મારે છેતરવાનું છે તો મેં પહેલેથી જ વ્યવસ્થિત અહીંયા આગળ પ્લાનિંગ કર્યો છે અને પ્લાનિંગ પૂર્વક જ બુદ્ધિપૂર્વક જ હું એ સામેવાળા જીવને છેતરું છું તે જ અહીંયા આગળ જેને કહેવાય કે મારી માયાચારીના પરિણામ કહેવામાં આવશે બીજી ભાષામાં કહીએ તો મન વચન અને કાયની કુટિલતાનો ત્યાગ તેને ઉત્તમ આરજો ધર્મ કહેવામાં આવે છે વ્યવહારનું આ સ્વરૂપ છે કે જે મનમાં હોય તે જ રીતે અહીંયા આગળ વચનથી કહે છે અને તે અનુસાર તેનું અહીંયા આગળ બહારમાં કાર્ય થતું પણ જોવામાં આવે છે પરંતુ મનમાં કંઈ હોય વચનથી એક કોઈને કંઈ કહે અને ક્રિયા તો કોઈને કોઈ કરે તો કહે છે કે આવું એને મન વચન અને કાયનું જે મેચિંગ જોવામાં નથી આવતું જે બેલેન્સ જોવામાં નથી આવતું એને જ અહીંયા આગળ શાસ્ત્રીય ભાષાની અંદર અહીંયા આગળ કેને કહેવાય કે કુટિલતા કહેવામાં આવે છે અને એને જ બીજી ભાષાની અંદર માયાચારીના પરિણામ કહેવામાં આવે છે માયાચારી શા માટે કરે છે જીવ તો એની ગહેરાઈમાં જ્યારે વિચાર કરીએ છીએ કે કોઈ પણ વસ્તુની એ પ્રાપ્તિ કરવા માંગે છે ચાહે બહારના સંયોગ હોય ચાહે કોઈ બહારના પદ હોય લૌકિક ક્ષેત્રે કે કોઈ પણ રીતે ધર્મ ક્ષેત્રે કંઈ ને કંઈ ચાહનાના કારણે એને એમ માની લીધું છે કે જો હું આ કંઈક માયાચારીથી એને છેતરીશ તો એ વસ્તુની અહીંયા આગળ મને પ્રાપ્તિ થઈ જશે એવું એનું અજ્ઞાન અને એવી એની માન્યતા પડી છે પણ એ જીવ ભૂલી જાય છે કે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ જે છે તે પુણ્યના ઉદયમાં પ્રાપ્ત થાય છે પુણ્યના ઉદય વગર તું ગમે તેટલી માયાચારીના પરિણામ કરી લે પરંતુ તેનું ફળ તો ઘણું માઠું આવે છે પુણ્યના ઉદયમાં જ તું ન ઈચ્છે તો એ અહીંયા આગળ કહે છે કે બહારની ચીજો સહજે તને પ્રાપ્ત થઈ જાય છે માયાચારીના પરિણામની અંદર રત્નકરણ શાવકાચારમાં ઘણી સુંદર સુંદર વાત બતાવી છે કે માયાચારીના પરિણામની અંદર ન જાને આ જીવ કેટલી કેટલી કેવી કેવી ગતિઓની અંદર જેને કહેવાય કે રખડે છે માયાચારીના પરિણામ 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 એટલે એટલે આડા વક્ર વક્ર તો કહે છે કે કે આવા બીજાને ઠગવાના પરિણામ બીજાને જે છેતરવાના પરિણામ આપણને કંઈક પરિણામ થઈ જાય છે તો આપણને એમ લાગે છે કે મેં તો કંઈક જ છેતરવાના ભાવ થઈ ગયા પરંતુ એવા પરિણામની અંદર અહીંયા આગળ કહે છે કે જીવ કેટલીય ત્રિયંશયોની અંદર જન્મ લેવા માટે ચાલ્યો જાય છે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ ચાર કસાઈમાંથી જીવ સૌથી વધારે કસાઈ કઈ કરે છે તો અહીંયા આગળ કહે છે કે જો એની એવરેજ કાઢવામાં આવે સંસાર અવસ્થાની તો આ સંસારી જીવ ચાર કસાઈમાંથી એ કહે છે કે માયાચારીના પરિણામ એ કે સૌથી વધારે કરે છે એ કે એનું કેલ્ક્યુલેશન શું છે કે માયાચારીના પરિણામના ફળમાં જીવ તિર્યંજની અંદર રખડવા માટે ચાલ્યો જાય છે અનંત દુઃખ ભોગવવા માટે ચાલ્યો જાય છે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી જો વિચાર કરવામાં આવે તો ચાર ગતિમાં સૌથી વધારામાં વધારે સંખ્યા કોની છે તો દ્રવ્ય અપેક્ષાએ સૌથી વધારે સંખ્યા ચાર ગતિના જીવોમાંથી એક એક ત્રિરયંજ ગતિના જીવોની સંખ્યા સૌથી વધારે જોવામાં આવે છે કીધું ત્ર્યંચ ગતિના કારણ કે જે નિગોદના જીવો છે તે નિગોદના જીવો પણ ત્રિયંચ ગતિમાં આવે છે ટોટલ રાશિ અનંત જીવ છે એમાંથી જો નિગોદ રાશિ બાદ કરવામાં આવે તો બાકી બધી રાશિ એક કે અસંખ્યાતમાં આવે છે પણ એક નિગોદ શરીરને પણ જો એડ કરી દેવામાં આવે તો જીવ રાશિ અનંતને નામ પામે છે કારણ કે નિગોદ રાશિ અનંત જેને કહેવાય કે એની સંખ્યામાં જોવામાં આવે છે આવી રીતે સૌથી વધારે સંખ્યા ચાર ગતિમાંથી નિગોદિયા જીવની એડ કરી દઈએ તો અનંત રાશિ એ કે ત્રિયંચ ગતિના જીવોની જોવામાં આવે છે ક્ષેત્ર પણ કોનું છે કે ત્રિયંચનું છે કેમ કારણ કે આખા ત્રણસો તેતાલીસ લોક પ્રમાણ ઘન રાજુ પ્રમાણ જે આખો લોક છે એની અંદર એવી કોઈ જગ્યા બાકી નથી કે જ્યાં એક ઇન્દ્રિના જીવોનો વાસ ન હોય ત્રસ જીવો તો ત્રસ નાળીમાં જ છે ચારે ગતિના જીવોમાં ત્રસ જોવામાં આવે છે પરંતુ આ સ્થાવર એક ઇન્દ્રિય જીવોનો ભેદ એકલા ત્ર્યંચમાં જોવામાં આવે છે આમ પૂરા લોકની અંદર સૌથી હાઈએસ્ટ ક્ષેત્ર પૂરું લોક એક એક ત્રિયંચ ગતિના જીવ જોવામાં આવે છે એક માયાચારીના પરિણામની અંદર ન જાણે આ પૃથ્વી કાયનો જીવ થઈ જાય છે ન જાણે આ વાયુ કાયનો ન અગ્નિ કાયનો જીવ થઈ જાય છે વનસ્પતિના પાંદડાની અંદર ઉત્પન્ન થઈ જાય છે સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિના આશ્રય નિગોદ શરીર રહેલા છે તો એની અંદર પણ બધા નિગોદિયા જીવો સાથે શ્વાસના અઢારમા ભાગમાં જન્મ મરણ કરવા માટે અહીંયા માયાચારીના પરિણામની અંદર જીવ આને એમ લાગે છે કે મેં બીજાને છેતર્યો પ્રકૃતિ કહે છે કે તે બીજાને નથી છેતર્યો તું પોતે સ્વયં છેતરાઈ ગયો કે તારે આવી રીતે પોતાને આવી હિન પર્યાયની અંદર ચાલ્યા જવું પડે છે કાળ અપેક્ષાએ પણ વાત કરીએ તો તિર્યંચ પર્યાયની અંદર વધારે રહેવાનો કાળ તિર્યંચ પર્યાયમાં જોવામાં આવે છે એક ભવ સ્થિતિ હોય છે અને એક કાય સ્થિતિ હોય છે કાય સ્થિતિનો અર્થ છે કે તેની તે ત્રી ને ત્રી ઇંચની જ પર્યાય મળે ત્રી ઇંચને ત્રી ઇંચની જ પર્યાય મળે ત્રી ઇંચને ત્રિ ઇંચની જ પર્યાય આગળ મળતી જાય તો અહીંયા આગળ કહે છે કે એક ઇન્દ્રીમાં રહેવાનો કાળ અહીંયા આગળ બતાવે છે અસંખ્યાત પૂદગલ પરાવર્તન

આ ગંભીર ઘણી ગંભીર વાત છે અહીંયા આગળ સંસાર અવસ્થામાં એક પર્યાય પણ જો બગડી જાય છે તો અહીંયા આગળ કહે છે કે તેનો ગ્રાફ પછી એક એક નીચે ઉતરતો જાય છે નીચે ઉતરતો જાય છે નીચે ઉતરતો જાય છે અને અહીંયા આગળ એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પણ એવા બદલાઈ જાય છે કે એના દુઃખરૂપે ક્ષેત્ર કાળ ભાવ જોવામાં આવે છે ત્યાં ધર્મ પ્રગટ કરવાનો કોઈ અવકાશ પણ નથી રહેતો સ્થિરંચના ગતિના જીવોને વિચાર તો કરો અક્ષરાત્મક વાંચા પણ નથી હોતી અહીંયા આગળ એ કંઈ કહેવા માંગે છે તો અહીંયા આગળ બીજી ગતિના જીવો કોઈ વિશેષ કરીને એને સમજી શકતા નથી પોતે અંદરમાં કેટલો દુઃખી થાય છે એક ઇન્દ્રિય વગેરે જીવ ચીસો પાડે છે પરંતુ સાંભળવા વાળું અહીંયા આગળ કોઈ નથી એ કે આ બધું દુઃખ કેવી રીતે ઊભું થયું તો કે છે કે તે બીજાને ઠગ્યા ને બીજાને છેતર્યા

કે લૌકિક ક્ષેત્ર તો નથી છોડતો નથી છોડતો પરંતુ જેને કહેવાય કે ધર્મ ક્ષેત્ર પણ છોડતો નથી રાજ્ય વિરુદ્ધ તેની શું માયાચારી છે એ કોને છે છે એક કે કે રાજા હોય હોય જમાનામાં તો તો રાજાનું રાજ્ય ચાલતું કહે રાજાથી છુપાઈને અહીંયા આગળ કહે છે કે ટેક્સ વગેરેની ચોરી કરવી તો કહે છે કે એ બધું શું છે એ બધું રાજ્ય સંબંધી માયાચારી છે પોતે શું કરે ખોટા પેપરો બનાવી દે અને જમીન બીજા કોઈની હડપી જાય તો અહીંયા આગળ કહે છે કે તે રાજ્ય સંબંધીની માયાચારી છે એના ફળમાં શું થાય છે કોઈને તો એમ થાય કે મેં મારી બાજુની થોડીક જ જગ્યા મેં લઈ લીધી બીજાના નામની હતી ને મેં થોડી પચાવી લીધી ગવર્મેન્ટની હતી ને થોડી પચાવી લીધી અરે હે જીવ તને ખ્યાલ નથી પાપના ઉદયમાં આવતા અહીંયા આગળ કહે છે કે તને રહેવા માટે જગાને રહેવા માટે એક એક મકાન નહીં મળે અહીંયા આગળ કહે છે કે આવા માયાચારીના ફળ શું છે એક કે તું જમીન વગરનો રહીશ અને ત્યાંથી ક્યાં અને ક્યાંથી ક્યાં એક એક તારે ભટકવું પડશે માટે તું શીઘ્રમાં શીઘ્ર આવા માયાચારીના પરિણામ અહીંયા આગળ છોડી દે થોડું થોડું બતાવીએ છીએ સમયના અનુસાર આપણે પણ શાંતિથી પ્રેક્ટિકલ પોતાની લાઈફમાં ઘણો ઘણો વિચાર કરશો તો પોતાના પરિણામ આવી રીતે બહાર ઊભરાઈને નીકળશે બીજાના પરિણામ જોવાના નથી પોતાના પરિણામ તપાસવાના છે

અહીંયા આગળ ખોટા-ખોટા પ્રેમ જતાવે છે તો કહે છે કે આ બધી પતિ-પત્નીની એકબીજા પ્રત્યેની કે છે કે કે માયાચારીના પરિણામ છે બહુ કડક વાત લાગે છે પણ શું કરીએ આ સંસારની વિચિત્રતા છે સંસારનું સ્વરૂપ છે અહીંયા આગળ કહે છે કે જે ઈમાનદારીથી ચાલે છે જે સત્યતાના માર્ગ ઉપર ચાલે છે તો અહીંયા આગળ અનુકૂળ પતિ અનુકૂળ પત્ની અનુકૂળ પુત્ર અનુકૂળ પુત્રી ઇત્યાદિ વગેરેનો ભેટો થાય છે કે કોઈ એકબીજાને છેતરતા નથી પરંતુ બધા બહુ સરળ સ્વભાવથી અને જેને કહેવાય કે બધા નિખાલસ સ્વભાવથી એકબીજાની પોતાની વાત વ્યક્ત કરે છે અને જીવનનું ગુજરાન કરે છે પણ જુઆ માયાચારીના પરિણામ અહીંયા આગળ કહે છે કે તમે કમ તમે દુકાનમાં હો અને તમારા દુકાનના ખર્ચાઓ તમે ભાગીદારી કન્સલ્ટમાં નાખો છો તો આ ભાગીદારી સંબંધીની કે માયાચારી છે આનું ઘણું બધું બહુ લાંબુ લિસ્ટ છે અહીંયા આગળ તો કેટલું ઈમાનદારીથી રે સદાશુખદાસજીનો દાખલો યાદ આવી ગયો સદાશુખદાસજી ત્યાં આગળ જયપુરમાં અહીંયા રાજાના ત્યાં આગળ કોઈ મુનિમ તરીકે કામ કરતા હતા સાંજે પાંચ વાગ્યા સુધીનો એમનો સમય હતો અને પાંચ વાગ્યા બાદ જ્યારે પોતાનું કામ કરવાનું હોય તો કે છે કે પેન પણ રાજ્યની નતા વાપરતા પણ પોતાની પેનથી એ કે પોતાનું વર્ક કરતા હતા કારણ કે પાંચ વાગ્યા પછી એ પોતે સમજો કે રાજ્યમાં મતલબ કે ત્યાં આગળ નતા જોડાયા પરંતુ સમજો કે પાંચ વાગ્યા પછી પોતાના કામમાં પોતાનું જેને કહેવાય કે વસ્તુ વાપરવી આટલી તો ઈમાનદારી એ કહે છે કે ગ્રહસ્થ દશામાં સદાશુખ દાસજીની જોવા મળતી હતી ઘણું બધું શીખવાનું છે અને અહીંયા આગળ ધર્મ સંબંધી માયાચારી જુઓ અહીંયા આગળ દેવની આપણને ભક્તિ ઉછળે છે ઘણા બધા હોય ત્યારે આપણે ઉછળી ઉછળીને નૃત્ય કરીએ અને કોઈ ના હોય

અને શાસ્ત્ર અનુસાર જેને કહેવાય કે બહારમાં તો ચાલવાનો દેખાડવો કરવો કે આ બધું શાસ્ત્ર માયાચારી છે છે ભાવ દીપિકા અંદર માયાચારીના પ્રકરણના અંતર્ગત આમ હે જીવ તું કોને કોને છેતરે છે ન જાણે તારા કેટલા ફ્રેન્ડ સર્કલમાં છેતરે છે ન જાણે તારા કુટુંબ પરિવારને છેતરે છે પણ આ બધાથી શું છે એક કે સરળતા એક એક તારી ચાલી જાય છે અને અહીંયા આગળ શું છે એ કે તારો જેવો સ્વભાવ છે તેઓ અહીંયા આગળ સરળ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થતો નથી તો તારે અનંત અનંતુઃખ અહીંયા આગળ પ્રાપ્ત કરવું પડે છે આમ અનેક પ્રકારની છોડીને અને જે સરળ પોતાનો સ્વભાવ આત્મા છે એનું લઈને અને આ માયાચારીના પરિણામનો પણ ત્યાગ કરીને અને અલ્પકાળમાં આપણે મોક્ષ પદની પ્રાપ્તિ કરીએ તો કે કે એવી આપણે મંગલ ભાવના ભાવીએ છીએ જે સરળ રે છે બહુ સમજવા જેવી એક અંતિમ વાત પૂરી કરું છું ત્યાં આગળ રત્નકરણ શ્રાવકાચારમાં લખ્યું છે જેમ વાંકામ મ્યાનની અંદર સીધી તલવાર એ મ્યાનની અંદર રે નહીં એમ આડા પરિણામની અંદર જીનેન્દ્ર ભગવાનનો ઉત્તમ માર્દવ ધર્મ કદી રહેતો નથી માટે જેને માયાચારીનું શલ્યનો ત્યાગ થઈ ગયો છે તે જ જીવ અહીંયા ધર્મ પ્રગટ કરી શકે છે આવો વિતરાગ ધર્મ આપણને બધાને સૌને પ્રાપ્ત થાય એવી મંગલ ભાવનાથી આજની વાત હું સમાપ્ત કરું છું જય જીનેન્દ્ર